क्रियावाचक शब्द ने धातु कहवाय छे। वर्तमान काल ने जनावता धातु ने वर्तमाना विभक्तिना प्रत्यय लागे छे। परस्मैपदी धातु ने परस्मैपदीना प्रत्यय लागे छे। ती वगैरे प्रत्यय लागता धातु ने अविकरण प्रत्यय लागे छे। म अने व थी शुरू थता प्रत्ययनी पहला अ होय तो अनो आ थाय छे। ती वगैरे विभक्तिना प्रत्यय जेने लागेला होय तेने पद कहेवाय छे। पदने अंते स होय तो श नो र थाय छे। पदांत र पछी विराम अथवा तो अघोष व्यंजन आवे तो र नो विसर्ग थाय छे। अनी पछी अ के ए आवे तो पूर्वना अ लोपाय छे। विकरण प्रत्यय अपूर्वे धातुना उपांत्य ह्रस्व नामी सरनो गुण थाय छे। रु वर्णनो गुण अर ई वर्णनो गुण ए अने उ वर्णनो गुण ओ थाय छे। विकरण प्रत्यय अपूर्वे धातुना अंत्य ह्रस्व के दीर्घ नामी सरनो गुण थाय छे। ए ऐ ओ औ पछी कोई पण सर आवे तो तेनो अनुक्रमे ऐ आय औ एने आव थाय छे। चौथा गणना धातु ने य विकरण प्रत्यय लागे छे। य विकरण प्रत्यय लागता चौथा गणना धातु ने गुण थतो नथी। छठा गणना धातु ने अविकरण प्रत्यय लागे छे। अविकरण प्रत्यय लागता छठा गणना धातु ने गुण थतो नथी। दसमा गणना धातु ने पोताना ई प्रत्यय लगाड़वो पड़े छे। ई प्रत्यय लाग्या बाद पहला गणनी जेम अविकरण प्रत्यय लागे छे। दसमा गणनो ई प्रत्यय लागता धातुना उपांत्य ह्रस्व नामी सरनो गुण थाय छे। दसमा गणनो ई प्रत्यय लागता धातुना उपांत्य अनी एने अंत्य ह्रस्व के दीर्घ नामी सरनो वृद्धि थाय छे। अनी वृद्धि आ रु वर्णनी वृद्धि आर અને ઈ વર્ણની વૃદ્ધિ એટલે ઈ વર્ણની વૃદ્ધિ ઐ અને ઉ વર્ણની વૃદ્ધિ ઔ થાય છે। આ પ્રમાણે આટલા નિયમો છે જેનાથી આપણે છેલ્લા બે નિયમ દસમા ગણના વૃદ્ધિ માટે છે જે અત્યાર સુધી આપણે શીખ્યા નથી। આગળના બધા જ નિયમો આપણે આવી ગયા છે। અત્યાર સુધીના દસમા ગણના ધાતુ જે છે એ દસમા ગણના ધાતુ માટે ટૂંકમાં આપણે કહીએ તો આ પ્રમાણે થાય કે દસમા ગણના ધાતુને પ્રથમ નંબર એક પોતાનું ઈ પ્રત્યય લાગે, સેકન્ડ નંબરે કે ઈ પ્રત્યય લાગ્યા બાદ એના અવિકરણ પ્રત્યય લાગે। ને એ પહેલા આપણે જોવાનું છે કે જો ઈ પ્રત્યય લાગેલા હોય તો જો ધાતુ ઉપાંત્ય હ્રસ્વ નામી સરવાળા હોય
तो तेनो गुण थाय। अने जो उपांत्य ह्रस्व नामी सरवाळा न होय तो सीधा सीधी ई प्रत्यय बाद आपणे अविकरण प्रत्यय लगाड़वानो। આટલા નિયમો આપણે શીખ્યા હતા કે ધાતુ આપણે જોવાનું છે કે ધાતુ ઉપાંત્યમાં ગુણવાળો છે કે નહીં। જો ગુણવાળા હોય એટલે ઉપાંત્ય હ્રસ્વનામીસર હોય તો તેનો નિશ્ચિત રૂપે એ ધાતુનો ગુણ થાય જ। એટલે આમ કહી શકાય કે ઈના કારણે ધાતુનો ગુણ થાય છે। એટલે શું વૃદ્ધિ નથી જોઈએ એટલે વૃદ્ધિ આપણે અત્યારે બોલવા, બાકી ગુણ પણ થાય અને વૃદ્ધિ પણ થાય। ઈના કારણે ધાતુનો ગુણ થાય અને અના કારણે પછી જે પહેલા ગણની જેમ જે અવિકરણ પ્રત્યય લાગે તે એ અના કારણે ઈનો ગુણ થાય। ઈના કારણે ધાતુનો ગુણ થાય, ધાતુમાં રહેલા જે જે ધાતુનો ગુણ કરવો હોય તો એમાં ધાતુમાં ઉપાંત્ય હ્રસ્વ નામીસર છે કે નહીં એ જ જોવાનું છે। ધાતુની અંદર પણ ગુણ કોનો થાય તો ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો જ ગુણ થાય, કારણ કે એ ત્રીજામાં આપણે જોઈ લીધા કે ઈ પ્રત્યય લાગ્યા બાદ ધાતુનો ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો ગુણ થાય। ક્યારે થાય? જો ધાતુ ઉપાંત્ય હ્રસ્વ નામીસર વાળો હોય તો। દીર્ઘનામીસર ઉપાંત્યમાં હોય તો એનો ગુણ ન થાય, ઉપાંત્યમાં જો વ્યંજન હોય તો તેનો પણ ગુણ ન થાય, પરંતુ જો ઉપાંત્યમાં હ્રસ્વનામીસર હશે અને હ્રસ્વનામીસરની અંદર પણ ત્રણે જ વસ્તુ જે પહેલા ગણમાં આપણે જોયા હતા, હ્રસ્વઈ, હ્રસ્વ અને હ્રસ્વરૂ, આ ત્રણ અક્ષર જો ધાતુના ઉપાંત્યમાં હોય, ઉપાંત્ય એટલે શું? તો ઉપાંત્ય એટલે સેકન્ડ લાસ્ટ, સેકન્ડ લાસ્ટ જે છે તે જ ઉપાંત્ય તમારે ગણવાનું છે। એમાંથી છેલ્લાથી ત્રીજો વ્યંજન પણ નહીં, એટલે છેલ્લા કરતા પહેલા પહેલો જે હોય, છેલ્લા કરતા પહેલાની અંદર જ આ ત્રણ વસ્તુ આવવા જોઈએ, હ્રસ્વઈ, હ્રસ્વરૂ, હ્રસ્વ અને હ્રસ્વરૂ, તો જ ધાતુના ઉપાંત્ય હ્રસ્વ નામીસરણનો ગુણ થયેલો કહેવાય અને તો જ એનો ગુણ થાય। એ સિવાય ધાતુના જો ઉપાંત્યમાં દીર્ઘ હોય તો ગુણ ન થાય, ધાતુના ઉપાંત્યમાં વ્યંજન હોય તો પણ એનો ગુણ ન થાય, પરંતુ ઉપાંત્યમાં હ્રસ્વ નામીસર જ જોઈએ અને હ્રસ્વ નામીસર માત્ર ત્રણની અંદર જ આપણે જોવાના છે। આમ હ્રસ્વ નામીસર કેટલા? તો હ્રસ્વ નામીસર ચાર છે, કે અવર્ણ સિવાય બાકીના વર્ણોને નામી કહેવાય, તો એટલે કે અ બાદ કરી દઈએ તો અવર્ણ બાદ કરીએ એટલે અ એને આ, એટલે કે બાકી રહેલા 12 સ્વરોને નામી સ્વર તરીકે કહેવાય છે। આ 12માંથી હવે હ્રસ્વ કેટલા? તો હ્રસ્વ ચાર જ છે અને બાકી 8 દીર્ઘ છે, અને આ 4માંથી પણ કે છે હ્રસ્વઈ, હ્રસ્વ અને હ્રસ્વરૂ હોય તો જ એનો ગુણ થાય, હ્રસ્વરૂનો પણ અહીં ગુણ થતો નથી। આ વસ્તુ અહીં આપણે સેકન્ડ લાસ્ટમાં ઉપાંત્યમાં ત્રણ જ વસ્તુ હ્રસ્વઈ, હ્રસ્વ અને હ્રસ્વરૂ હોય ધાતુમાં તો એનો ગુણ કરવાનું છે। હા બોલો યસ વિનાબેન, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. આ રસ નામી સ્વર ન હોય ઉપાંત્યમાં તો સિદ્ધ કરવાની ટાઈમે ત્યાં મેન્શન કરવાનું કે આ એટલે ગુણ નથી કર્યો? ના, એની અંદર આ નિયમ તે સમયે લગાડવાનો હતા, તે સમયે બીજો નિયમ તરત જ લગાડી દેવાનો કે ઈ પ્રત્યય હા લાગ્યા બાદ અવિકરણ પ્રત્યય લાગે છે, લાગે છે. ઓકે એની અંદર આ કને એ નથી, એટલે આમાં નથી તો એ તો દેખાય જ છે, જો હોય તો પછી ઓકે આ નિયમ આપણે લગાડવું પડે। હા ઓકે સર. હવે આ પ્રમાણે હવે જે વૃદ્ધિ કહેવાય છે કે વૃદ્ધિ થાય છે તો ફરી એક વાર તમને કહી દઈએ કે હા બોલો બીજલબેન, શું પ્રશ્ન છે? પ્રણામ સર. તો એનું એક્ઝામ્પલ આ જે ભૂષ છે એ એનું એક્ઝામ્પલ થાય ને? ભૂષ ને ભૂ હસ્વનામી દીર્ઘ સ્વર ન છે, હોય તો હા એ ભૂ હા દીર્ઘ એટલે છે એટલે કે સપોઝ એનો ગુણ થયો નથી, એનો ભૂસયામી, હા જયારે ભૂષ છે તો ઘૂસ નો ગુણ થતો તો શું કરતા હતા આપણે? ઘોષયામી, તુલ છે તુલનો હા આપણે સર. ગુણ કરતા હતા તોલયામી,
તો હસ્વ નામી સ્વર ઉપાંત્ય અને સપોઝ ઈ ન હોય તો એનું એક્ઝામ્પલ ખાલી આ જે ભૂષ છે એનું એક્ઝામ્પલ થયું ને એ છે. આગળના જે જે આપણે જોયા ચિંતયામી દંડયામી આ બધા આગળના પાઠમાં આપણે જે જોયા હતા તે બધા છે. યસ ઓકે થેન્ક યુ સર. હવે જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ પહેલા તમને અહીં કેટલાક વસ્તુ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ ક્યારે વૃદ્ધિ થાય તો આમાં કીધું કે ધાતુના ઉપાંત્યમાં અ હોવું જોઈએ. ઉપાંત્યમાં અ હોય એને અંતે હ્રસ્વ કે દીર્ઘનામીસર હોય તો તેની વૃદ્ધિ થાય. ઉપાંત્યમાં ઉપાંત્ય અની એને અંત્ય હ્રસ્વ કે દીર્ઘનામીસર હોય તેની વૃદ્ધિ થાય. મ્યુટ રાખજો. પ્રશ્ન હોય હેન્ડ રાઇઝિંગ કરજો. હવે ઉપાંત્ય અની, ઉપાંત્ય એટલે સેકન્ડ લાસ્ટ આપણે કીધા હતા કે ઉપાંત્ય એટલે સેકન્ડ લાસ્ટ. જેના ઉપાંત્યમાં અ હોય તેવા ધાતુઓ આપણે જોવાનું છે. તો ઉપાંત્ય આમાં અ લેવાનું છે. ઉપાંત્ય અની અને અંત્ય હ્રસ્વ કે દીર્ઘ આ અ જે છે તે ઉપાંત્યમાં હોવું જોઈએ. ઉપાંત્યમાં જો અ હોય અથવા તો અંતે હ્રસ્વ કે દીર્ઘનામી, અંત્ય જે છે એ અંત્યમાં હ્રસ્વઈ અથવા તો દીર્ઘઈ, હ્રસ્વ ઉ અથવા હ્રસ્વ ઉ કે દીર્ઘ ઉ અથવા હ્રસ્વરુ અથવા દીર્ઘરુ, આ જો અંત્ય હોય તો એને વૃદ્ધિ થાય. તો વૃદ્ધિ શું થાય છે તો એ વૃદ્ધિ જણાવ્યા કે અ ચેન્જ થઈને એનો આ થઈ જાય વૃદ્ધિમાં. ઈ વર્ણ અર્થાત હ્રસ્વ ઈ અથવા હ્રસ્વ ઈ હોય કે દીર્ઘ ઈ હોય એનો વૃદ્ધિ અઈ થઈ જાય. હ્રસ્વ ઉ અથવા દીર્ઘ ઉ હોય તો એની વૃદ્ધિ ઔ થાય. અને હ્રસ્વરુ કે દીર્ઘરુ હોય તો એની વૃદ્ધિ આર થાય. એટલું હવે આપણે ધ્યાન રાખવાનું છે. જેમ સામાન્યથી આપણે કરીએ કે સૌ પ્રથમ કોઈ પણ એક ધાતુ, જેમ કે પલ ધાતુ છે માની લો, તો પલ ધાતુ, તો આ પલ ધાતુ છે એ ઉપાંત્યમાં શું છે એ પહેલા આપણે જોઈ લઈએ. તો પલ ને પહેલા છૂટા પાડીએ, પ પ્લસ અ પ્લસ લ, તો ઉપાંત્યમાં અ છે તો અ છે તો એની વૃદ્ધિ થશે. તો કોના તો શું થઈ જશે, તો પલ પ્લસ ઈ જે સમયે લાગશે તો તેના કારણે એનો પલ નો પાલ થઈ જશે, એટલે અ નો આ થઈ ગયો, એ અની આ થઈ જાય. તે જ પ્રમાણે પલનો પાલ પછીના જે નિયમો છે એ પ્રમાણે થાય. હવે પૃ ધાતુ છે માની લો, પૃ, તો પૃ ધાતુને આપણે છૂટા પાડીએ તો પ પ્લસ રૂ પૃ થાય અને રૂની વૃદ્ધિ આર થાય છે, એટલે શું થઈ જશે આમાં પાર થઈ જશે. આવા પ્રકારે કે જો ધાતુના ઉપાંત્ય અ હોય અથવા તો અંતમાં હ્રસ્વ કે દીર્ઘ નામીસર હોય તો તેની વૃદ્ધિ થાય છે. બીજો એક ધાતુ આપણે લઈએ, જેમ કે તડ ધાતુ છે, તો તડ ધાતુ છે તો આમાં ઉપાંત્યમાં શું છે કે અંતમાં, તો અંતમાં તો વ્યંજન છે તો અંતવાળો લાગે જ નહીં. ઉપાંત્ય, તો ઉપાંત્ય ચેક કરીએ તો ત પ્લસ અ પ્લસ ડ, તડ છે તો તડ નો શું થઈ જશે, તો અ નો આ થઈ જાય, એટલે થઈ જાય તાડ. આ પ્રમાણે જે ધાતુ છે તે. પણ બીજો એક ધાતુ આપણે અહીં લઈ લઈએ કે ભક્ષ ધાતુ માની લો, કે ભક્ષ ધાતુ હોય તો એને પહેલા છૂટા પાડો તો ભ પ્લસ
અ પ્લસ ક પ્લસ મૂર્ધન્ય શ એટલે ભક્ષ થયો, એના ઉપાંત્યમાં કે અંત્યમાં બંને જગ્યાએ વ્યંજન છે એટલે એનામાં કોઈ વૃદ્ધિ થશે નહીં, વૃદ્ધિ ન થાય એટલે એનો શું રહે, એનો ભક્ષનો ભક્ષ તરીકે જ રહે, એનો ભક્ષનો ભક્ષ તરીકે જ રહે એટલે કે એનો રૂપ તે સમયે શું થાય, જેમ ચિંતયામી કરતા હતા આ જ પ્રમાણે એનો રૂપ થઈ જાય ભક્ષયામી. તો હવે એ જ વૃદ્ધિવાળાનો અહીં આપણે ઘટાડીએ તો સૌથી પહેલા આપણે પલ ધાતુ થી સ્ટાર્ટ કરીએ કે પલ ધાતુ છે તો પલ ધાતુનો રૂપ શું થાય. હા તો પલ ધાતુનો રૂપ શું કરવાનું છે એ આપણે જોવાનું છે. હા બોલો મેઘલબેન શું પ્રશ્ન છે. પ્રણામ ગુરુજી. ગુરુજી હવે આ દસમા ગણની ધાતુ છે કે ચોથા ગણની ધાતુ છે કેવી રીતે ખબર પડે? બીઓમાં આમ તો ઓલું વૃદ્ધ મતલબ ઓલું રૂપ ચેન્જ થાય છે, ગુણ થાય છે તો અહી થઈ જાય અને ઓલામાં ય વિકરણ લાગે તો આ બધી ધાતુ ઓળખવાની આ જ અંદર બંનેમાં અહીં એ થાય છે. જેમ કે માની લો નૃત ધાતુ છે એ કયા ગણનો છે? ચોથા ગણનો છે ને? ચોથા ગણનો છે. એ ચોથા ગણનો છે તો એ ચોથા ગણના નૃત ધાતુનો શું થાય, હંમેશા ચોથા ગણના વ્યંજન અને સ્વર આ સાથે જોઈન્ટ થયેલા હોય આ પ્રમાણે નૃત્યામી થાય. પણ આ પહેલા ગણ એ દસમા ગણનો પૂજ્ય ધાતુ છે. આ પૂજ્ય ધાતુ જે દસમા ગણનો છે તો એની અંદર જ જે વ્યંજન જે છે તે સંપૂર્ણ હોય છે, એ ય ની સાથે જોઈન્ટ નથી હોતો. ય હા કારણ કે ઓય લાગશે એટલે આ શું થઈ જશે. પણ આ પૂજ્યામી ન બોલાય, શું બોલાય? પૂજયામી. જો પૂજયામી બોલીએ તો શું થઈ જાય, તો તે તો ચોથા ગણનો થઈ જાય છે પણ પૂજ્ય ધાતુ ચોથા ગણનો નથી એટલે એનો જ નો ઉચ્ચારણ સંપૂર્ણ કરવાનું. આજ પણ ચિંત ધાતુ છે તો ચિંત્યામી નહીં, રૂપ શું બોલાય? ચિંતયામી. કારણ કે તેના પાછળનો જે વ્યંજન છે તે સંપૂર્ણ હોય દસમા ગણમાં, જયારે ચોથા ગણને એની સાથે અર્ધું જ હોય એની સાથે તે જોઈન્ટ થઈ જાય. જો આ પૂજ જો ચોથા ગણ નો હોત તો આનો રૂપ આ પ્રમાણે લખાત કે પૂજ્યામી, પણ પૂજ્યામી નથી, આ દસમા ગણ નો છે એટલે શું બોલાય? પૂજયામી. એટલે ઉચ્ચારણમાં પણ એમાં ફેર પડે અને લખવામાં પણ ફેર પડે. સારું ગુરુજી. અને આ બધી ધાતુઓ આવી રીતે જ યાદ રાખવી પડશે ને ધીરે ધીરે જેમ જેમ આવતી જશે એમ એમ કે કયા ગણની ધાતુઓ છે? બરાબર છે. યાદ કરવા પડે. આ પહેલા ગણના ધાતુ છે એટલે પહેલા પણ એક વાર એના માટે આપણે વાત કરી હતી, ક્યારે જેટલા પણ હવે ધાતુ આવે છે દરેકે નોટ ડાઉન કરો. પહેલા ગણના નમ ધાતુ છે તો પછી નમ ધાતુ પહેલો ગણ પરસ્મય પદી વર્તમાન કાળ જેનો રૂપ થાય નમામી. હા તો એ ચોથો ગણ બની શકે ને દસમય બની શકે ને? ના, જે ગણના ધાતુ હોય તે જ ગણના એ થઈ જાય ને. તમારા એટલે કે તમારો એડ્રેસ જે છે એ તમારા એડ્રેસ પર બીજા કોઈનો ટપાલ આવે કે તમારા જ ટપાલ આવે છે? અમારે જ આવે. બરોબર છે. પણ ગણ ગણ જુદા જુદા ભલે જુદા જુદા હોય પણ એને બનાવવો તો બનાવી શકાય? ના બનાવી શકાય. તમારા ઘરનો લાઇટ બિલ કોઈ બીજાને ભરે કે પોતાને જ ભરવું પડે? પોતાને જ ભરવાનું હોય તો છે. તો પછી આ જ પ્રમાણે જે ગણનો ધાતુ હોય તે જ ગણના એ તમારે એનો વિકરણ પ્રત્યયાદી લાગે, એ બીજાનો ન લાગે. જો લિસ્ટ છે રેડી? ના, એ લિસ્ટ તમારે રેડી જાતે કરવા પડે અને ધીરે ધીરે ઘણા બધા એ છે. અને બીજું આ પ્રમાણે જો હોત, જો આપણે એક જ સરખા જો વધારે કરવા હોય તો પછી ગણ પાડવાનો કોઈ જરૂરત ન જ પડે કે એક સરખા બધા એક જ એક એક એકબીજા જેવો રૂપ હોય તો પછી ગણ પાડવાનો જરૂર શું પડે? આ પહેલા ગણના ધાતુ, આ ચોથા ગણના ધાતુ, આ છઠ્ઠા ગણના ધાતુ એક સમાન જ જો રૂપ આપણે કરી શકત નથી થતા, એટલા માટે તો ત્યાં તો ગણ પાડ્યા છે. બરોબર છે.
પણ આપણને ગણ ઓળખતા આવડવું જોઈએ ને કે આ પહેલો છે ચોથો છે. હા, એ ધીરે ધીરે એ પહેલો ચોથો છઠ્ઠો થાય એટલે એ પહેલા એ બધા આપણે યુઝ તે વાંચનમાં આવે. પણ પહેલા ગણના રૂપો આવા પ્રકારના થાય, ચોથા ગણનો રૂપો આવા પ્રકારના થાય, એ અત્યાર સુધી આપણે યાદ રાખવા જ પડે. જેમ જેમ વાંચન તમારે થશે તેમ તેમ તે તે સમયે સમજમાં આવશે કે આ કયા ગણના ધાતુ છે, શું છે, કોનો રૂપ છે. અચ્છા, ઓકે. હાજી સોનાબેન. પ્રણામ સર. સર આપને જે આ જે કીધું ને વૃદ્ધિ થશે ઉપાંત્ય અની અને રસ્વ અંત્ય રસ્વ દીર્ઘ નામી સ્વરની, તો સર ઈ પ્રત્યે લાગશે એના બાદ ઈ મારે કરીને બતાડવાનું ને? હા, એ જ અત્યારે એ જ હવે ચાલુ કરીએ કે વૃદ્ધિ વાળાનો કેવી રીતે સાધનિકા થાય કે આપણે સમજાવશું બધા. અચ્છા સર. હાજી સર. ઓકે, હાજી સીમાબેન. હા પ્રણામ ગુરુજી. આપણે ધાતુ કોષ જે પાછળ આપેલું છે ને, તો એમાં પહેલા ગણના અમુક આ કશ છે, ગમ છે, ગર્જ છે, આપણે આગળ તો કર્યું જ નથી. એ આગળ આવશે. અત્યાર સુધી જેટલા છે એટલા તમે નોટ ડાઉન કરતા જાઓ, આગળ એ આવવાના જ છે. આગળ આગળ જેમ 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 પાડશે, કેમ કે માત્ર આટલા જ પહેલા ગણના ધાતુ છે એવું નથી, એ સિવાય પણ ઘણા બધા છે. જેમ જેમ આપણે પાઠના વાક્યો કરીશું તેમ તેમ ત્યાં ઉપર ઉપર હવે એના ધાતુઓ પણ આપશે. એટલે એ લિસ્ટમાં જ વધતું જશે. હા, એ લિસ્ટમાં વધતું જશે. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. હવે કે રૂપ જે છે વૃદ્ધિ વાળાનો સાધનિકા કેવી રીતે બને, તો એ સાધનિકા આપણે જોઈએ. જેમ કે પલ ધાતુ કીધું કે પલ ધાતુ આપણે કરવાનું છે, પલ ધાતુનો રૂપ. તો પલ ધાતુનો રૂપ કરવો હોય તો શું થાય? તો પ્રથમ નંબર એ જ ચાર નિયમ જે છે, પહેલા ત્રણ નિયમ તો ફિક્સ જ છે. પ્રથમ નંબર નિયમ શું લાગે? તો ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે પલ ધાતુ. વર્તમાન કાળને જણાવતા ધાતુને વર્તમાન વિભક્તિના પ્રત્યય લાગે છે પલ ધાતુ. પછી પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે છે. તો પલ પ્લસ મી, પલ પ્લસ મી કર્યા. પછી દસમા ગણના ધાતુ જે છે એ દસમા ગણના ધાતુને પોતાના ઈ પ્રત્યય લગાડવો પડે છે, એટલે પલ પ્લસ ઈ પ્લસ મી, પલ પ્લસ ઈ પ્લસ મી થયો. પછી ઈ પ્રત્યય લાગ્યા બાદ હવે આ નિયમ આવશે કે આ ઉપાંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસ્વરનો વૃદ્ધિ થાય છે, જે થાય છે એ નિયમ આપણે જોવાનો છે. કે આ નિયમ અહીં આપણે લગાડશું કે દસમા ગણનો ઈ પ્રત્યય લાગતા ધાતુના ઉપાંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસ્વરનો વૃદ્ધિ થાય છે. આ નિયમ કરતા અહીં આપણે એને છૂટા પાડી દેવાનું. પ પ્લસ અ પ્લસ લ પ્લસ ઈ પ્લસ મી. હવે વૃદ્ધિ શું થાય છે? તો એના પછીનો નિયમ જે વૃદ્ધિ થાય છે તે અની વૃદ્ધિ આ ઈ વર્ણની વૃદ્ધિ, રુ વર્ણની વૃદ્ધિ આર, અને ઈ વર્ણની વૃદ્ધિ ઈ તથા ઉ વર્ણની વૃદ્ધિ ઔ થાય છે. તો અહીં શું છે ઉપાંત્યમાં? અ છે. તો અની વૃદ્ધિ અહીં આ થશે, એટલે અની જગ્યાએ આ થઈ જશે. એટલે પ પ્લસ આ પ્લસ લ પ્લસ ઈ પ્લસ મી. હવે આજ લાગશે કે ઈ પ્રત્યય લાગ્યા બાદ પહેલા ગણની જેમ અવિકરણ પ્રત્યય લાગે છે, એટલે સેમ ટુ સેમ રહેશે, માત્ર એક અ ઉમેરાશે. એટલે પ પ્લસ આ પ્લસ લ પ્લસ ઈ પ્લસ અ પ્લસ મી. હવે કે અના કારણે ઈનો ગુણ થાય, એટલે આપણે એ નિયમ આપણે લખીશું કે વિકરણ આઠમા પાઠનો જે પહેલો નિયમ છે તે વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરણ ગુણ થાય છે, એટલે આજ પ્રમાણે રહેશે. પ પ્લસ આ પ્લસ લ પ્લસ ઈ પ્લસ અ પ્લસ મી. હવે રુ વર્ણનો જે ગુણ થાય છે તે આપણે જણાવશું કે રુ વર્ણનો ગુણ અર, ઈ વર્ણનો ગુણ એ, ઉ વર્ણનો ગુણ ઓ થાય.
હવે આની અંદર ઈ છે, ઈ નો ગુણ આપણે ઓ કરી એ કરીશું એટલે થઈ જશે પ પ્લસ આ પ્લસ લ પ્લસ ઈ પ્લસ અ પ્લસ મી. હવે શું લાગશે? આઠમા પાઠનો બીજો નિયમ, એ ઐ ઓ ઔ પછી કોઈ પણ સ્વર હોય તો તેનો અનુક્રમે ઐ આઈ ઔ અને આઉ થાય. આ નિયમથી જે એ પછી સ્વર આવેલો છે, કયો સ્વર છે? અ એ સ્વર છે એટલે એનો ઐ થશે એટલે થઈ જશે પ પ્લસ આ પ્લસ લ લ પ્લસ એની જગ્યાએ હવે ઐ થશે, ઐ પ્લસ અ પ્લસ મી. હવે તો મ એને વ થી શરૂ થતા પ્રત્યયની પહેલા અ હોય તો અનો આ થાય એટલે થઈ જાય પ પ્લસ આ પ્લસ લ પ્લસ ઐ પ્લસ અની જગ્યાએ આ થઈ જશે આ પ્લસ મી. હવે આપણે પદ બનાવી દેશું તો પદ પદ શું બનશે? તો તી વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. એટલે હવે બધું જોઈન્ટ કરી દો, પની સાથે આ જોઈન્ટ થાય એટલે થાય પા, પની સાથે આ જોઈન્ટ થશે એટલે થઈ જશે પા, લો ની સાથે અ જોઈન્ટ થાય એટલે લો સંપૂર્ણ, યની સાથે આ જોઈન્ટ થાય એટલે યા અને મી એટલે રૂપ થઈ જાય પાલયામી, એટલે પલ ધાતુનો રૂપ થશે પાલયામી, પાલયાવહ, પાલયામહ, પાલયસી, પાલયથ, પાલયથ, પાલયતી, પાલયતઃ, પાલયંતી. આ જ પ્રમાણે હવે સામાન્યથી અહીં આપણે જોઈ લઈએ, જેમ પલ ધાતુ જોયા, હવે બીજો એક ધાતુ આની અંદર તડ ધાતુ લઈએ. બોલો કોણ બોલશે તડ ધાતુનો રૂપ શું થશે? કોણ બોલશે તડ ધાતુ પહેલો પુરુષ એક વચનનો રૂપ થશે? હેન્ડ રાઇઝિંગ કરો જેને બોલવું હોય. બોલું સર. ડિમ્પલ બેન. હા સર. પ્રણામ ગુરુજી. ક્રિયાવાચક. ના, એનો પહેલો પુરુષ એક વચનનો રૂપ શું થશે? માત્ર આટલું જ બોલો. તડ પ્લસ શું છે સર? તડ નો પહેલો તાડયામી. હા, કેમ કે પહેલો પુરુષ એકવચનનો પ્રત્યય શું છે? મી છે એટલે શું થઈ જશે? એટલે તાડયામી. કેમ તડ નો તાડ થયો? કેમ કે ઉપાંતમાં એનો અવ અવ છે એટલે ઓકે અની વૃદ્ધિ થઈ, અની વૃદ્ધિ થઈ એટલે અની વૃદ્ધિ થઈ જાય એટલે તડ નો શું બની જાય? તાડ થઈ જાય. જેમ પલ નો શું થયો? પલ નો પાલ થયો, બરાબર. એવી રીતે તડ નો શું થાય? તાડ થાય, બરાબર. હવે આજ એક બીજો એક તમને એક બીજો એક કહીએ કે પ્રુ ધાતુ હોય તો પ્રુ ધાતુ હોય તો શું થાય? એટલે ખબર પડી જશે પ પ્લસ રુ કરશો પ્રુ અને રુ ની વૃદ્ધિ થાય તો અંતમાં રુ છે વૃદ્ધિ થશે, ઋણ વૃદ્ધિ શું થશે? એટલે શું થઈ જાય? પ પાર. આર એટલે શું થઈ જશે? પાર. પાર એટલે રૂપ શું થશે? પારયામી, બરાબર. પારયામી આ જ પ્રમાણે એનો રૂપ થશે. હવે તમને બીજું કેટલાક અહીં કહી દઉં, જેમ કે કથ ધાતુ છે, કથ આનો શું રૂપ થશે? બોલો. કથયામી. આપણે છૂટા પાડીએ પ્લસ અ પ્લસ થ, અંતમાં શું છે? ઉપાંતમાં અ છે. એક મિનિટ, બાકી બધા મ્યુટ રાખી દેજો. કથ ધાતુ છે, ઉપાંતમાં અ છે. જેમ પલ ધાતુ હતો ઉપાંતમાં અ હતો, તળ ધાતુ હતો ઉપાંતમાં અ હતો, આજે પ્રમાણે કથ ધાતુના પણ ઉપાંતમાં શું છે? અ છે. તો એના વૃદ્ધિ થઈ એટલે કે વૃદ્ધિ આમ કરી શકાય. દસમા ગણના ધાતુ છે, નિયમમાં મળે જ છે કે દસમા ગણના ધાતુના ઉપાંત્ય અ ની, તો ઉપાંત્ય તો અહીં તો અ છે એટલે કથ નો શું થાય? કથ નો કાથ થવું જોઈએ, પ
પણ કાથ આમાં થતો નથી, કેમ થતો નથી એનો નિયમ આપણે કહીશું. બરાબર, એ કથનો કાથ કેમ નથી થતા. સેકન્ડ નંબર બીજો એક ધાતુ, જેમ કે કથ છે, બીજો એક ગણ ધાતુ છે. બોલો આનો પણ શું થાય કે ગણ ધાતુ છે આમાં પણ ઉપાંત્યમાં શું છે, અ છે. ગણયામે આ ઉપાંત્યમાં આનો પણ અ છે. પછી રચ ધાતુ છે આનો પણ ઉપાંત્યમાં અ છે. બરાબર, પછી એક ધાતુ લખીએ કે સ્પૃહ ધાતુ. સ્પૃહ આ ધાતુ નો ઉપાંત્યમાં શું છે, તો આ ધાતુ ના ઉપાંત્યમાં એનો ગુણ થવું જોઈએ. જેમ આગળ આપણે ગુણ વાળા કયો જોયો હતા, ચૂર જોયો તો, ઘૂસ જોયો તો, આમાં પણ એ રૂ છે એનો ગુણ થવું જોઈએ. બરાબર, પણ અહીં આ ધાતુ આટલા ધાતુઓ પ્લસ એ સિવાય કયા, એ સિવાય બીજો એક ધાતુ મૃગ ધાતુ, આના પણ ઉપાંત્યમાં શું છે, આનો પણ ગુણ થવું જોઈએ. પણ આ પાંચ ધાતુનો કહે છે કે ગુણ તેમજ વૃદ્ધિ નથી થતી. તો પાંચમાં ગુણ કેટલા ને થાય, ગુણ માત્ર બે જ ધાતુ ને થાય. કયા બે ધાતુ ને, સ્પૃહ અને મૃગ. સ્પૃહ અને મૃગ ધાતુ ને ગુણ થવાનો પ્રસંગ છે, પણ નિયમ આવી ગયો છે કે આ પાંચ ધાતુમાં કોઈ પણ પ્રકારનો ગુણ કે વૃદ્ધિ થતું નથી. આ પાંચમાં માત્ર બે ની અંદર તો વૃદ્ધિ થવાનો પ્રસંગ જ નથી, પણ બે માં ગુણ થવાનો પ્રસંગ છે. બાકી ત્રણમાં ગુણ, ત્રણમાં વૃદ્ધિ થવાનો પ્રસંગ છે. કયા કયા, કથ, ગણ અને રચ. કેમ કે બધામાં ઉપાંત્યમાં અ છે, એનો વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે. પણ નિયમ એ છે કે આ પાંચ ધાતુ યાદ રાખજો કે આ પાંચ ધાતુના ગુણ તેમજ વૃદ્ધિ થતી નથી. તો પછી રૂપ કોના પ્રમાણે કરવાનો, તો જેમાં વૃદ્ધિ કે ગુણ ન થાય તે પ્રમાણે એનો રૂપ કરવાનો. એટલે કથ છે તો કથ ન કથ જ રહે, ગણ છે તો ગણ ન ગણ જ રહે, પછી રચ છે તો રચ ન રચ જ રહે. એટલે શું રૂપ થાય, કથયામી, કથયાવહ, કથયામહ, રચયામી, રચયાવહ, રચયામહ, ગણયામી, ગણયાવહ, ગણયામહ, સ્પૃહયામી, સ્પૃહયાવહ, સ્પૃહયામહ. આ પ્રમાણે મૃગ ધાતુ આત્મનિપદી છે, આત્મનિપદીના અત્યાર સુધી તમારે રૂપ નથી આવ્યો, જે સમય આવશે તે સમયે આપણે કરશું. એને મૃગયે, મૃગયાવહે, મૃગયામહે આ પ્રમાણે થશે તે આગળ એનો રૂપ. પછી તો આ પ્રમાણે આ પાંચ ધાતુ યાદ રાખજો. કયા કયા, કથ, ગન, સ્પૃહ અને મૃગ. આ પાંચ ધાતુ એવા છે કે જેના ગુણ તેમજ વૃદ્ધિ થતી નથી. બાકી આ પાંચ સિવાય જ્યાં જ્યાં ગુણ ત્યાં કે વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે તે તે જગ્યાએ આપણે ગુણ તેમજ વૃદ્ધિ થતો હોય થાય. જેમ કે આગળ આપણે ચિંત જોયો તો ચિંત ધાતુ ને ગુણ તેમજ વૃદ્ધિ આવે કઈ ચૂર ધાતુ નો ગુણ કે વૃદ્ધિ થાય, શું થાય ચૂર ધાતુ માં, ઓકે. આજ પ્રમાણે હવે જે તળ ધાતુ છે, તળ ધાતુ નો ગુણ તેમજ વૃદ્ધિ થાય, થાય ને, આવ્યો ને ઉપાંત્ય, વૃદ્ધિ થશે, વૃદ્ધિ થશે, વૃદ્ધિ થશે, અણી વૃદ્ધિ થશે. આ હા શું થશે, વૃદ્ધિ થશે, તાડયામી. બરાબર, તાડયામી. પણ હવે આજ ગણ ધાતુ છે એમાં ગુણ કે વૃદ્ધિ થશે આપણે વ્યાકરણ આ નિયમ આ પ્રમાણે છે, કેમ નથી થતા એ આપણે બીજી બુક માં આપણે જોશું. પણ અત્યાર સુધી આપણે નિયમ માં આટલું જ કે આ પાંચમાં થતો નથી. એવા પ્રકારના ગાણયામી એવો રૂપ નથી બોલતા. બીજું એક,
व्याकरण प्रमाणे आपणे नथी बोलता, व्याकरणनी जे रचना जे कोई पण व्याकरणनी रचना छे ने आपणे बोलचालना कारणे व्याकरणनी रचना थयेला छे। હવે કાથાયામી રૂપ આવું કોઈ બોલાતું જ નથી, ગાણાયામી રૂપ નથી બોલાતું, રાચાયામી રૂપ નથી બોલાતું, એટલે આમાં આ બધા પ્રકારના અત્યાર સુધીના તમારે જાણવા પૂરતું કે આમાં ગુણ કે વૃદ્ધિ કશું થતું નથી, ના થાય એમ ને। ઓકે, હવે આપણે 1-13 પાઠ સુધી જોયા બધાવર, એમાંથી 3 પાઠના વાક્યો બાકી છે। હવે એક ટેસ્ટ રહેશે, તૈયાર કરીને રાખજો 1-13 પાઠના। આપણે એક ટેસ્ટ લેવાનો છે વેબસાઇટ પરથી જ, એટલે જે જે વેબસાઇટમાં જોઈન્ટ ન થયા હોય જોઈન્ટ થઈ જજો, ત્યાંથી તમારે એક ક્વિઝ જેવું પેપર આવશે ટેસ્ટ જેવું। ચલો નમો નમો, એક બે દિવસમાં જાણ કરવામાં આવશે। શાતા મારા